नमस्कार @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। યુનિવર્સિટીને એમ તો વિદ્યાનું ધામ ગણવામાં આવે છે દર્શક મિત્રો, પરંતુ રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આપણે વાત કરીએ ને તો જાણે કે વિદ્યાનું ધામ નહીં પરંતુ વિવાદોની યુનિવર્સિટી બની ગઈ હોય તેવી ચર્ચા જાગી છે। અનવારનવાર વિવાદો અહીંના સામે આવતા જ રહેતા હોય છે। તાજેતરની વાત કરીએ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 88 જેટલા કરાર આધારિત અધ્યાપકોની નિમણૂકનો જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। જી હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક દિવસથી ભરતી વિવાદમાં સપડાયેલી છે, ત્યારે યુનિવર્સિટીના એક અવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કથાકાર મોરારી બાપુએ પણ આ અંગે કટાક્ષ કર્યો હોવાની ખબરો સામે આવી છે। આપને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર અહીં અવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મોરારી બાપુએ કહ્યું હતું દર્શક મિત્રો કે વિદ્યાધામમાં વિવાદ નહીં સંવાદ હોવો જોઈએ। તો મોરારી બાપુએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતી મામલે સત્તાધીશોને આડકતરો ઇશારો પણ કર્યો હતો। એકચ્યુઅલી દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજિત અવોર્ડ અર્પણ સમારોહમાં મોરારી બાપુએ હાજરી આપી હતી। ત્યારે રિપોર્ટ અનુસાર અવોર્ડના કાર્યક્રમ પહેલાં તેઓએ ઉપકુલપતિને આ કાર્યક્રમ અનુકૂળ છે કે પછી આવતા વર્ષે રાખીશું તેમ પૂછ્યું હતું। જી હા, કાર્યક્રમમાં આવતા પૂર્વે મોરારી બાપુએ ઉપકુલપતિને ફોન કરીને પૂછ્યું હતું કે ત્યાં આવા જેવું છે ખરું, તેવા રિપોર્ટ સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો, આ અંગે મોરારી બાપુએ શું કહ્યું, શું કટાક્ષ કર્યો, આવો જાણીએ ડિટેલમાં। દર્શક મિત્રો, શું છે સમગ્ર મામલો તે અંગે જો ડિટેલમાં વાત કરીએ ને તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ પ્રેરિત સિન્ડિકેટ સભ્યોના બે જૂથ વચ્ચે આંતરિક વિખવાદ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે। બન્યું એવું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત 88 જેટલા અધ્યાપકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ભરતી પ્રક્રિયા ભલામણ પ્રક્રિયા બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો આવી ગયા સામે। જી હા, રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યો તરીકે કાર્યરત છે તેમના ગ્રુપના સ્ક્રીનશોટ સામે આવ્યા, જે સ્ક્રીનશોટમાં ભાજપના નેતાઓ કે જે હાલ સિન્ડિકેટ સભ્ય તરીકે કાર્યરત છે તેઓ દ્વારા અધ્યાપકનું નામ તેમજ કયા વિભાગમાં તેમની નિમણૂક કરવાની છે તે બાબતે ગ્રુપમાં મેસેજ પણ કરવામાં આવ્યો હોવાની ખબરો રિપોર્ટ સામે આવ્યા દર્શક મિત્રો। આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલાના જે સ્ક્રીનશોટ છે તે મીડિયા સુધી પહોંચતા જ NSUIએ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ આ મામલે દખલ કરવાની જરૂર પડી હતી। જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં સિન્ડિકેટ જે સદસ્યો છે, જે સભ્યો છે, તેમની ભલામણનો વિવાદ ઉઠ્યા બાદ આખી આખી પ્રક્રિયાને જ રદ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું। તો આ વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો અને એક તપાસ કમિટી પણ રાજકોટ પહોંચી ગઈ હતી। ત્યારે રવિવારે રાજકોટમાં મેઘાણી હેમુ ગઢવી અવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલ મોરારી બાપુએ આ મામલે વૈચારિક કટાક્ષ કરતા કહ્યું કે વિદ્યાધામમાં વિવાદ નહીં સંવાદ હોવો જોઈએ। સાથે જ દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ખબરો અનુસાર કાર્યક્રમમાં આવતા પૂર્વે મોરારી બાપુએ ઉપકુલપતિને ફોન કરીને પૂછ્યું હતું કે ત્યાં આવા જેવું ખરું, જેના પર અહેવાલો અનુસાર ઉપકુલપતિએ કહ્યું કે આને વિવાદ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।